વાત સ્ટાર્ટ થઈ બહુ વર્ષો પહેલાં આઈ થિંક 2003 એટલે અત્યારે 2016 એટલે 13 વર્ષ પહેલાં આઈ ગેસ મારું કદાચ લગભગ દસમું ધોરણ પતી ગયું હતું ત્યારે શ્રદ્ધાના પપ્પા અમારા ઘરે આવ્યા હતા એટલે 2003માં જ્યારે વાત આવી ત્યારે એવું કહેવા પડી કે શ્રદ્ધા નામની કોઈ છોકરી છે બરાબર છે એટલે ઓબ્વિયસ કે તમે નામ સાંભળ્યું થોડુંક ઇમેજિનેશન કરો કે કેવી હશે કે કેવું લાગતી હશે વગેરે વગેરે એટલે થ્રીથી માંડીને ઓનવર્ડ્સ કે વાતો અપડાઉન થાય કે જ્યારે પણ કોઈ એવી રીતે એમના ફેમિલીમાં મારા ફેમિલીમાં કોઈ મળવાનું થાય ત્યારે વાતચીત ચાલતી હોય ત્યારે એટલે પણ હું કદી મળ્યો નહોતો અન્ટિલ 2011 2003થી 11 સુધી તો ખાલી કલ્પના જ ચાલતી હતી ઇમેજિનેશન બધી ફર્સ્ટ ટાઈમ જે મેં જ્યારે મેં જોયું હતું એને ત્યારે એકદમ સિમ્પલ ક્વાઇટ ઇનોસન્ટ લાગ્યો હતો એ મને જ્યારે ફર્સ્ટ મીટિંગ થઈ હતી ત્યારે અમારે પણ અત્યારે થોડો એક્સ્ટ્રોવર્ટ છે ઓપન હાર્ટેડ છે પોતાની બધી ફિલિંગ્સ એક્સપ્રેસ કરી શકે એ ટાઈપનો છે અત્યારે અને રિયલમાં આઈ ગેસ એ જ છે જ્યારે ફર્સ્ટ ટાઈમ મને સમજવામાં થોડોક ટાઈમ લાગ્યો હતો એને પહેલાં સ્ટાર્ટિંગમાં તો છે ને ચાર ઘોડા નક્કી કરી આવ્યા અને કાથી એ અમારા મેળે નક્કી કરી આવ્યા પછી આ જીતભાઈ મળ્યા ઇવેન્ટવાળા કે ભાઈ આપણે 8 ઘોડા રાખીએ જે લોકો ધજા ઘોડા પર બેઠા હોય અને 8 માણસો બીજા એના પેલું પ્રૂફ લઈને ફરતા હોય એમ એટલે કે જાન સરસ લાગશે તમે કહું એ નક્કી કરો ચલો ને 8 ને 4 12 ઘોડા પછી એક આથી નક્કી કર્યો જગન્નાથ મંદિરમાંથી અને ભાઈ જુલુસ કાઢ્યું નરેનભાઈ શૂટિંગ વધારતા અરે હા આનંદ આ દીઠો ખીલતું કશું
शुक अंदर उमर बनी अत्तर वागी रह्यू जीवन मा कोई जीणु जंतर छलका तसुर પણ મેરેજના દિવસે તો એ અકબર અને મહારાણા પ્રતાપના કેરેક્ટરમાં હતો, એટલે અકબરના જેવી જ શોલ લઈ આવ્યો હતો અને તલવાર મહારાણા પ્રતાપ જેવી લઈ આવ્યો હતો. પપ્પાની જોડે હતી તો કે ના મને બીજી નવી લઈ આપો, અને બેઠો તો પણ એ જ રીતે એ સ્ટાઇલથી. એટલે મારે બીજા સાસુઓને ખાસ કહેવું છે કે આપણે દીકરી કોકને લાવીએ છીએ આપણા ઘરે, તો આપણે એના સાસુ તરીકે લઈએ. મેં મારી બેસ્ટ ફ્રેન્ડ તરીકે જ એને લાવી છે મારા ઘરે, અને મેં મારા ગુરુજીનું જે રક્ષાકાંડ હોય ને એના ફ્રેન્ડ તરીકે રિસેપ્શન દિવસે બાંધ્યું. મેં ક્યાંથી તું મારી ફ્રેન્ડ, અને તારે મને મમ્મી તમે નહીં કહેવાનું, મમ્મી તું કેમ બોલાવાનું. મને એવું લાગે છે કે ફ્રેન્ડ એક એક એવું છે કે જે તમારા નિકટમાં કોઈ જો હોય તો તમારો ખાસ મિત્ર. મેઇનલી તો વસ્તુ એ શું છે કે મેરેજ લાઈફ સારી હોય એના માટે બસ એકબીજાને તમે સમજો, અને એકબીજા સાથે જે સામેવાળા પાર્ટનરને સારું લાગતું હોય તમે કરો, અને બસ એને ખુશ રાખો. એટલે સ્ટાર્ટ સેઇંગ યસ.